મજામાં. આપણે ધોરણ ચારની અંદર સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે કુહૂ વિષય જે ગુજરાતી શૈની અંદર આપણે ધોરણ ચારની અંદર નવમો પાઠ જે ભણતા હતા એની અંદર આપણે સૌપ્રથમ ધમા ચકડીવાળો પાઠ જે કાવ્ય હતું એ આપણે જોયું, અને એની અંદર જે માખણ મિત્ર સંવાદ જે હતો એ પણ તમે સરસ રીતે વાંચી લીધો હશે અને એક વખત લખી પણ લીધો હશે. તો આની અંદર તમને કોઈ પણ પ્રશ્ન નહીં. તો હવે આજે આપણે પાઠ જે છે નવમો એની આપણે શરૂઆત કરવાની છે. તો એ પાઠ છે કૃષ્ણ વિષયનો પાઠ. તો ભગવાન કૃષ્ણએ કઈ રીતના કાર્ય કરેલું એ આપણે વાત કરવાની છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો પાઠ સરસ મજાનો છે, નાગ માથે નટ. તો આ પાઠ છે એ પેજ નંબર 160 ઉપર છે. તો તમારે બધા એ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખી અને સાથે સાથે જોતું જવાનું છે. તો ચાલો મિત્રો આજે આપણે પાઠ ભણીશું નાગ અને નાગ માથે નટવર, બરાબર છે. તો નમસ્કાર વિદ્યાર્થી, આપણે જોઈએ તો નાગ માથે નટવર. તો અહીંયા આગળ જે નાગ હોય છે એને આપણે પહેલાં જોઈ હતી, ચર્ચા કરી હતી કે ઝેરી સાપ અને બિનઝેરી સાપ જે હતા એની આપણે વાત કરી હતી. તો નાગ વિશે તમને ખબર પણ પડી ગઈ છે. તો આજે આપણે જોઈએ તો ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. તો પાટની અંદર બધાએ ધ્યાન રાખવાનું છે હવે કે ગોકુળ છે એ એક સરસ મજાનું ગામ હતું. એ ગામમાં લોકોને ખૂબ વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદનનો, બરાબર છે. તો આ એક સરસ મજાનું જે ગામ હતું એની અંદર બધાનું છે વ્યવસાય કયો હતો, તો વ્યવસાય હતો પશુપાલનનો. એટલે કે જે પશુઓ હોય છે, એટલે કે આપણે જે જોઈએ ને કે ગાય હોય ભેંસ હોય, તો આવા બધા પશુઓ હોય છે એનું શું કરવાનું, એને સાચવવાના અને એનું રક્ષણ કરવાનું, બરાબર છે. એવો એનો ધંધો હોય છે. આપણે જેમ જુદા જુદા હોય ને, દરજી હોય તો દરજી શું કરે, કપડાં બનાવે, કપડાં સીવે, પછી જાણે કે મોચી હોય તો મોચી છે એ ચપ્પલ બનાવે, બરાબર, ચપ્પલ સીવે, વાળંદ હોય તો વાળ કાપે. તો આ રીતના આ ગામના લોકો જે હતા એ લોકોનો પશુપાલનનો ધંધો હતો, એટલે કે પશુઓને સાચવતા અને એમના દૂધમાંથી એ વેપાર કરી અને વેચી અને એને રાખતા હતા. તો અહીંયા આગળ આવશે લોકો ગાયો રાખે, ગાયના દૂધમાંથી ઘી દહીં માખણ ઘી વગેરે બનાવે અને તે મચ્છોરામાં વેચે. એટલે કે અહીંયા આગળ જે દહીંમાંથી ઘી બનાવે, ઘી દૂધમાંથી ઘી છાશ માખણ ઘી બધું આવી બધી વસ્તુઓ બનાવે, દૂધમાંથી જેટલી વસ્તુ બનતી હોય છે એ વસ્તુઓ બનાવે અને પછી શું કરે છે કે મટકી ભરી, એટલે જે ગોળા જેવું હોય ને એ મટકી ભરી અને મથુરા અંદર વેચવા માટે જતા હતા. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગાયો ચરતી હોય એ સમય છોકરાઓ ભેગા મળીને જાત જાતની ભાતો કરે, ઘરેથી લાવેલું ભાતું વેચીને ખાય અને મજા કરે. હવે અહીંયા આગળ જે ગામના નાના નાના છોકરાઓ હોય છે, જે યુવાન છોકરા હોય છે 10-12 વર્ષના જેવા છોકરા હોય, તો એ બધા શું કરે, એ બધા ગાયો ચરાવવા જતા હતા, બરાબર છે. અને એ ગાયો ચરાવે અને બધા મિત્રો છે એ સવારથી વહી જાય તે સાંજ સુધી જઈને ગાયો ચરાવે અને ગાયો હોય છે એ સાંજ સમય થાય એટલે લઈને ઘરે પાછા આવતા રહે છે. અને ક્યાંક ગાયો ચરતી હોય તો બપોરનો સમય થાય એટલે ભૂખ લાગે, એટલા માટે થઈને એ લોકો શું કરતા હતા, ઘરે પાછું ન આવવું પડે એટલા માટે તે લોકો ભાતું લઈ જતા હતા. એટલે કે નાસ્તો જે આપણે લાવીએ છીએ સ્કૂલે એની જેમ જ તે એ લોકો જે ભાતું હોય છે એ ભાતું ઘરેથી લઈ જતા હતા. અને સાથે એકબીજાની એક જણ લેવું હોય, બરાબર, તો બીજાને આપે, બીજો ત્રીજાને આપે. તો આ રીતના બધા ભેગા એક સાથે બેસીને નાસ્તો કરે એની જેમ એ બધા ભાતું કરતા હતા, મજા કરે બધા, બરાબર છે. પછી ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે, એટલે કે અહીંયા આગળ યમુના નદી છે એની બાજુમાં તે આ મથુરા આવેલું છે, તો એની બાજુમાં તે બધા રમતો રમે. એટલે કે જુદી જુદી આપણે જોઈએ ને કે સંતા કુકડી છે, આંબલી પીપળી છે, હોકી છે, ક્રિકેટ છે, કબડ્ડી છે, તો આવી બધી પકડા પકડી છે, તો આવી બધી રમતો રમતા હોય છે ભેગા મળીને. યમુના
યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી, એટલે કે અહીંયા આગળ કીધું આપણે જો કે યમુનાની વિશેષતા આપણને બતાવી કે યમુના કેવી નદી છે, તો શાંત છે નથી, બરાબર છે, શાંત નથી પરંતુ ઊંડી, ઊંડી એટલે કે જે ઊંડાઈ હોય છે, બરાબર છે, એની અંદર પાણી વધારે હોય એટલે એવી નદી છે. અને તોફાની નદી એટલે કે તોફાન જાણે કે આમ દરિયો કેમ હોય, દરિયો એની જેમ તોફાની નદી છે એમ કહેવામાં આવ્યું છે. આટલું ઓછું હોય એમ એમાં એક કાળિયો નાગ રહે, બરાબર, કાળીએ નાગ રહે, એટલે કે અહીંયા આગળ યમુના નદી છે એની અંદર શું હતું, તો આ નદી તોફાની તો હતી જ તે, કેવી હતી, તોફાની હતી અને ઊંડી પણ હતી, એટલામાં એ ઓછું પડતું હતું, બરાબર છે, એટલે એટલું ઘટતું હતું, તો એમાં એ કાળિયો કાળીએ નાગ કરીને રહેતો હતો, એટલે કે બહુ ઝેરીમાં ઝેરી સાપી હતો, નાગ બહુ ઝેરી, એટલે કે આપણે જેમ જોયું કે કોબરાને બધા હોય છે એની જેમ જ તે આ નાગ પણ બહુ ઝેરી હતો. નાગના જેને લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાળીએ નાગ જ્યાં રહે તે જરાથી દૂર જ રહે, એટલે કે જે આ બાળકો હતા એ બાળકોને ખૂબ જ બીક લાગતી હતી એની નાગની, એટલા બધી એનીમાં ઝેર હતું કે એ ઝેરના કારણે આજુબાજુનો જે વિસ્તારનું પાણી હતું એ બધું પાણી પણ ઝેરી થઈ ગયું હતું, એ પીવાલાયક રહ્યું હતું નહીં, યમુનાનું પાણી હતું એ પીવાલાયક રહ્યું હતું નહીં. અને આ જે કાળીએ નાગ ઝરેતો હતો એનીથી બાળકો જે હતા એ દૂર જ રમતા હતા, બરાબર છે, એટલે કે આમ નજીકમાં નહીં પણ પાસે નહીં, આમ દૂર એટલે કે આગે રમતા હતા. ગોળ નથી તે કાળીએ નાગ જ્યારે તે ધરાથી ખૂબ જ દૂર રહે, એટલે કે અહીંયા આગળ જે ધરો હતો એનીથી બહુ દૂર રમતા હતા. એક દિવસની વાત છે, બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી, એટલે કે અહીંયા આગળ આપણે કીધું કે ગેડી દડો રમત છે એ અત્યારે આપણને ખબર એ ન હોય કે ગેડી દડો રમત કેવી હશે, પરંતુ ગેડી દડો રમત છે એ કેવી હતી, ક્રિકેટ આપણે રમીએ ને અત્યારે જેમ, તો એની જેવી અને હોકી જેવી તે રમત છે, બરાબર. કાળીએ નાગની અહીંયા આગળ કાળીએ નાગની બીક, બીકને લીધે તો ભેરુઓ એ એવો નિયમ બનાવેલો કે એક કે જે કોઈ ખેલાડી લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડી એ દડો લઈ આવવાનો, એટલે કે અહીંયા આગળ કાળીયા નાગ જે છે એની બીક એટલી બધી હતી અને દડો પણ ત્યાં રમવા જતા હોય, બરાબર, ગાયો ચરવા જતા હોય કે એકાદો દડો તો માંડ માંડ હોય, તો આવો દડો છે એ જે છોકરો નાખી દે, બરાબર છે, તો નદીની અંદર નાખી દે તો એ નદીમાંથી દડો એ જે નાખ્યો એને તે લેવા જવાનો, બરાબર છે, એવો એક નિયમ બનાવ્યો. આપણે જેમ ક્રિકેટની અંદર કે સંગીત ખુરશીની અંદર કે કોઈ રમત રમતા હોય તેની અંદર નિયમ હોય છે, એની જેમ જ તે અહીંયા પણ નિયમ બનાવેલો હતો કે જે દડો નાખી દે એની અંદર એ દડો લેવા પોતાને જ જવાનું. રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો, બરાબર છે. હવે કૃષ્ણ ભગવાનને તો બધા તમે જાણતા જ હશો કે કૃષ્ણ ભગવાન છે એનો દાવ આવે છે, એટલે કે એની વારી આવે છે, કે ક્રિકેટ હોય તો ક્રિકેટની અંદર જેમ દાવ આવે ને, કોઈ પહેલાં ફિલ્ડિંગ આવે પછી દાવ આવે, કાં પહેલાં ફિલ્ડિંગ પહેલાં દાવ આવે પછી ફિલ્ડિંગ આવે, તો આ રીતના કૃષ્ણની દાવ આવે છે. કૃષ્ણ તો જોરથી દડાને ફરકાવ્યો એટલે દડો જોરથી જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ. હવે કૃષ્ણની જ્યારે દાવ આવે છે ત્યારે એ શું કરે છે, દડાને ફટકારે છે એટલે કે મારે છે, તો દડો છે એ કે જઈને પડે છે નદીની વચ્ચોવચ્ચ પડે છે. બધા મિત્રો ચિંતા દૂર થઈ ગયા, એટલે હવે બધાને ચિંતા થવા લાગી કે આ દડો તો એને કૃષ્ણ ક્યાંય નાખી દીધો છે, નદીની વચ્ચે નાખી દીધો, હવે આપણે નિયમ બનાવેલો છે કે દડો છે જે નાખે મારે એ જ લેવા જાય, તો આ રીતના નિયમ બનાવેલો છે એટલે આપણે હવે શું કરવું જોઈએ, એવો બધા વિચાર કરે છે કે દડો હવે કેવી રીતના લેવા જવો. બધા મિત્રો ચિંતા દૂર થઈ ગયા કે હવે શું થશે, કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ના ધરામાં કોણ જાય, એટલે કે અહીંયા આગળ જે બાળકો હતા એ બધા વિચાર કરવા લાગે છે કે જો અહીંયા બાજુમાં તે નદીમાં પડ્યો હોય તો હમણાં જલ્દીથી લઈને બી આવે, પણ
જો આ વચ્ચે તે દોડો પડ્યો છે તો વચ્ચે હવે ક્યાંક કઈ રીતના જાય, ઊંડા ધરાની અંદર જવાય કઈ રીતના, એવો વિચાર કરે છે. એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, એક મિત્ર હોય તેમાં અમુક કહે છે કે નિયમ એટલે નિયમ, લાવવો પડે લાવવો પડે, બરાબર છે. જેને નાખ્યો એ લઈ આવે દોડો, બરાબર છે. કનૈયાએ જવું પડે, એટલે કે અહીંયા આગળ નિયમ એટલે નિયમ, કનૈયો એટલે કે કૃષ્ણ એ જ જવું પડશે દોડો લેવા માટે. બાકીના ભેરવો અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા, એટલે કે બાકીના જે મિત્રો હતા એ બધા વચ્ચે વચ્ચે વાતો કરવા લાગે છે, ગણગણાટ કરી મૂકે છે કે અવાજ કરી મૂકે છે. કોઈ કહે કૃષ્ણ એ જવું પડે, કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે. તો વળી ત્રીજા મિત્રએ વચ્ચલો માર્ગ સૂચવ્યો, બરાબર છે. એટલે કે અહીંયા ઘણા બધા જુદા જુદા મિત્રો હોય છે, જુદી જુદી વાત કરે છે. કે એક મિત્ર કહે છે કે કૃષ્ણએ દોડો નાખ્યો છે તો કૃષ્ણએ જ જવું પડે. બીજો મિત્ર કહે છે કે આ તો એ કે જીવનું જોખમ છે, દોડો લેવા માટે કાંઈ થોડું અંદર જવાય, દોડો લેવા જઈએ તો મરી જઈએ, બરાબર. તો આ રીતના ત્રીજો કહે છે કે વચ્ચલો માર્ગ આપે છે કે કાલે કૃષ્ણ નવો દોડો લેતો આવે, બરાબર છે. ત્રીજો મિત્ર હતો એ દોડો સમજો હતો, તો એ એમ કહે છે કે હવે શું કરવાનું, વચ્ચે ગયો છે હવે કાંઈ જીવના જોખમ, એટલે કે આપણે મરી જઈએ, બરાબર છે. એ રીતના તો કાંઈ દોડો લેવા જવાય નહીં, એટલા માટે થઈને હવે કૃષ્ણ છે એ બીજો દોડો કાલે લેતા આવશે. આ દોડો ભલે કાલિયા નાગના ઘરે રહેતો, હવે આ દોડો જે હતો, બરાબર છે, કાલિયોના એટલે કે જે દડો ગયો હતો, બરાબર છે, જે ઝેરી સાપ રહેતો હતો, નાગ રહેતો હતો, તો એની પાસે ભલે ભલે રહ્યો, બરાબર છે. એની પાસે આપણે લેવો છે નહીં. ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. એક ગોવાળે કહ્યું, આંશ હવે દડો દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એટલે અહીંયા આગળ જે બધા મિત્રો છે એ વાતો કરતા હતા, એવામાં તે દડો હતો એ ગાયબ થઈ જાય છે, નીચે અંદર તરતો હતો, તરતો બતાતો બંધ થઈ જાય છે. એટલે એક મિત્રને એમ થાય છે કે હા દડો બતાતો બંધ થઈ ગયો, એટલે હવે કૃષ્ણએ લેવા જવું પડશે નહીં, એટલે હવે દડો નથી બતાતો તો લેવા ક્યાં જવું, બરાબર છે. એવો વિચાર એને કર્યો. એટલે કાનાએ નદીમાં જવું પડશે નહીં. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. એટલે કે અહીંયા આગળ બે ત્રણ મિત્રો જે હતા એ થોડા પોચા હોય, બરાબર છે, જેને એમ થતું હોય કે આવા દડો લેવા માટે જઈને કે થોડું ખાલી આ આગળ જવા દો છે એ તો કરો ઝેરી લીધો સાપ છે, બરાબર. તો આ રીતના કનૈયાનો જીવ થોડો એક કંઈ જોખમમાં મૂકાય, એટલે કે કૃષ્ણ જે આપણી જોડો તેમ આપણો મિત્ર છે, બરાબર, તો એનો જીવ થોડો કંઈ જોખમમાં મૂકાય એક દડાટ થઈને. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળાની વાત માનવા લાગ્યા હતા. હવે આપણે બાજુના પેજ ઉપર જતા રહીએ. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને આપેલું છે કે ગોવાળો બધા હતા એ બધા વાત સાંભળતા હતા પણ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણએ કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈને આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી. એક મિત્ર બલભદ્રને કહ્યું, તમે ના પાડો, એને આવું ગાંડું સાહસ ન કરાય. એટલે કે અહીંયા આગળ બધા મિત્રો જે વાતો કરતા હતા એમાંથી બધા ગોવાળો એ વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા, બરાબર છે. બધા મિત્રો જે હતા એ બધા કૃષ્ણ અને બલભદ્ર છે એ બંને ભાઈઓ બધા ગોવાળાની વાત સાંભળતા હતા કે કૃષ્ણ જવું પડે, અમુક કે કૃષ્ણ ન જવું જોઈએ, નવો દોડો લાવવો જોઈએ, અને આવી બધી વાતો કરતા હતા. એવામાં ત્યાં બધાની વાતો કૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ છે એ બંને વાતો સાંભળતા હતા. એવા અચાનક એટલે કે ઓચિંતાના બધા વાતો કરતા હતા. એવા બોલે છે કૃષ્ણ કે દોડો લેવા હું જઈશ, બરાબર છે, હું ઈતે દોડો લઈને આવીશ, એવું કહે છે. કેટલાક મિત્રો જે હતા સમજો હતા એ બધા નાખ પાડે છે કે આવું આપણે કરવું છે નહીં, તારે જવું નથી, બરાબર છે. એટલે બલભદ્રને કહે છે કે તમે આ કૃષ્ણને ના પાડો, બરાબર, આવું ગાંડું સાહસ કરાય નહીં. એટલે કે આવી મૂર્ખાઈભરી જે છે, આપણને ખબર છે કે અહીંયા આગળ જે છે સાપ રહે છે, ઝેરી છે, બરાબર છે, એ આપણે અહીંયા જઈશું તો આપણને મારી નાખશે, તો આવું આપણે ત્યાં જાણી જોઈને જવાય નહીં. એ મોટા બહેનની વાત નહીં ટાળે કે અહીંયા આગળ છે એ
કૃષ્ણના બીજા જે મિત્રો હતા, ગોવાળો હતા, એ બધા એ કહે છે કે મોટા ભાઈ જે કહે છે એ કૃષ્ણ માનશે તે, બરાબર છે, માનશે જ તે, એટલે એને સમજાવો, બરાબર છે, મોટા ભાઈની વાત એ ઠુકરાવશે નહીં, એટલે કે ના પાડશે નહીં. બલભદ્રે હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે, એને નક્કી કર્યું, બરાબર છે. હવે અહીંયા આગળ જે બલભદ્ર હતા એ હસવા લાગે છે, એટલે કે દાંત કાઢવા લાગે છે. તો એ કહે છે કે કાનુડાને હું કંઈ રોકી શકું નહીં, બરાબર છે, હું રોકી શકું નહીં. કાનુડાને કોણ રોકી શકે? કાનુડો પોતે જ, એટલે કે કાનુડો એમ કહે છે કે હું જઈશ તો એ જશે જ, બરાબર છે, એ મારું પણ માનશે ને એવું નક્કી કરે છે, એટલે એ જશે જ, બરાબર છે, એટલે કે એ જશે તે, હવે એ ઊભો રહેશે નહીં, હવે એ દડો લઈને પાછો આવશે. બધા ગોવાળિયા ચિંતા દૂર થઈ ગયા, એટલે કે બધા ગોવાળિયા હતા, બધા વિચારવા કરવા લાગે છે કે આવું વળી તો શું કરશે, બરાબર છે, આવો દડો લેવા થોડું જવાય એવું વિચાર કરવા લાગે છે, હવે શું થશે, દડો લઈને આવશે કે કૃષ્ણને મારી નાખશે, કે એવું બધા વિચાર કરવા લાગે છે. ના 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 કરતા રહ્યા, પણ આ તો કાનજી, બરાબર છે, બધા ગોવાળિયા હતા એ બધા ચિંતા તો થઈ અને બધા નાના કહેવાતા રહ્યા, એટલે કે તારે જવું નથી, તારે જવું નથી એવું કહેતા રહે છે. પણ આ તો કાનજી, એટલે કે કાનજી એનું નામ છે, બરાબર છે, આપણે જેમ કૃષ્ણને કાનજી કહીએ, કાનુડો કહીએ, બરાબર છે, કાળીઓ કહીએ, તો આવા બધા જે નામો છે એ બધી વાત એ કરવામાં આવેલી છે. નદીમાં કૃષ્ણ જંપલાવ્યું, બરાબર છે, કાનજી એણે તો નદીમાં જંપલાવ્યું, એટલે કે અહીંયા આગળ નદીમાં એ કૂદકો મારે છે, બરાબર છે. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે એ દડો ડૂબી ગયો, ડૂબી પણ ગયેલો, બરાબર છે, એટલે કે કૃષ્ણ છે એ અંદર નદી અંદર પડે છે અને દડો જે હોય છે દડો એ અંદર ડૂબી ગયો હોય છે. કૃષ્ણ તો છીક તળિયા સુધી ડૂબકી લગાવી, હવે કૃષ્ણ હતા એ કૃષ્ણની ડૂબકી લગાવે છે તળિયા સુધી. એ યમુના નદી તો એકદમ ઊંડી હતી અને એ કેવી હતી, તોફાની હતી, બરાબર છે, એની અંદર એક સાપ રહેતો હતો, તોય તે એ અંદર તળિયા સુધી ડૂબકી લગાવે છે. કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે વિચાર કરો અને કહો, બરાબર છે. તો હવે અહીંયા આગળ આપણે વિચાર કરવાનો છે, કૃષ્ણ ભગવાન છે એ અંદર ગયા તો અંદર હવે શું થાય છે એ વિશે આપણે હવે વિચાર કરવાનો છે. આ યુનિટની અંદર આપણે જોયું કે નાગ અને નટવર, બરાબર છે, કે નાગ છે એનું હવે શું થાય છે એ આપણે વિચાર કરવાનો છે. અને આ પાઠ જે છે આખો એ તમારે લખી નાખવાનો છે, આ તમારું હોમવર્ક. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે કવિતા છે કે કૃષ્ણ નદીમાં જાય છે પછી શું થાય છે એ વિશેની કવિતા આપણને આપેલી છે, નાગ દમણ, બરાબર છે. તો આ કવિતા વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આની પછીનો જે વિડીયો આપણે મૂકીશું, બરાબર છે, એની અંદર આપણે આખી કવિતા સમજીશું અને એને ગાવાનો પણ પ્રયત્ન કરીશું. તો આમાંથી તમને પ્રશ્નો છે એ બધા આવડે, બરાબર છે. તો આ પાઠ તમને બધાને સમજાઈ ગયો હશે, તો આ પાઠ તમારે એક વખત રબબુકની અંદર લખી નાખવાનો રહેશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.